જામકંડોરણાના પીપરડી ગામે પ્રાથમિક શાળા ખાતે ડોક્ટર વિક્રમ સારાભાઈ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાની 9 શાળાના 36 બાળ વૈજ્ઞાનિકો દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરપંચ તેમજ શિવસેના પ્રમુખ દ્વારા બાળા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા અને આ તકે અનેક મહાનુભાવો સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક શાળાઓના બાળકોએ, અનેક શાળાના વિદ્યાર્થીઓએ અનેક કૃતિઓ રજૂ, વિજ્ઞાન દ્વારા અનેક કૃતિઓ રજૂ કરી છે. આજનો યુગ આધુનિક યુગ, આજનો યુગ વિજ્ઞાન યુગ છે. જે પીપરડી પ્રાથમિક શાળા ખાતે સીઆરસી વિમલનગર અંતર્ગત જે વિજ્ઞાન ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, તેમાં ઉપસ્થિત રહીને મને ખૂબ આજે આનંદની લાગણી થાય છે. બાળકના, આજનો જે ભારત દેશના બાળકો છે એમની જિજ્ઞાસા વૃત્તિને સંતોષતો એક સરકારશ્રીનો એક ઉમદા કાર્યક્રમ છે. બાળકોએ જે ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો છે, નવનવી કૃતિઓ રજૂ કરી છે, જેમાં ખાસ કરીને રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ગ્લોબલ વોર્મિંગ જેવા જે વર્તમાન સમસ્યાઓ છે એને લડવા માટેનો જે કોન્સેપ્ટ અત્યારથી જ બાળકમાં જે વિકસિત થઈ રહ્યો છે એ ખરેખર ખુશીની વાત છે. આવા અવનવા પ્રોજેક્ટો બાળકો લઈ આવે તથા આવનારા ભારત દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકો વિજ્ઞાન દ્વારા જ તૈયાર થશે એ માટે શિક્ષકો દ્વારા પણ જે ઉમદા પ્રયાસો કરવામાં આવે છે તેને હું બિરદાવું છું. શિક્ષકો અને બાળકોની સહભાગીથી જ એક સશક્ત અને મજબૂત અખંડ ભારતનું નિર્માણ થશે. તો આવા કાર્યક્રમ અવારમાં બાળકો અને શિક્ષકો ઉત્સાહભેર ભાગ લેતા રહે અને સરકારશ્રીનો જે ઉદ્દેશ છે અખંડ અને મજબૂત ભારતનું નિર્માણ કરવાનો તેમાં આપણે અવશ્ય સફળ થઈશું.